भरूचना अंगारेश्वर गामे नर्मदा नदीना तटमा चालता रेती खनन पर नायब कलेक्टरे पाड्यो दरोडो। खनन काम में वपराता 5,75,00,000 की किमतना साधनों जप्त कराया। भाजप अग्रणी नो पुत्र ज रेती नु गैरकायदे खोदकाम करावतो होवानुं आव्युं सामे। अमदावाद एरपोर्ट पर रिक्षा चालकों पास थी वसूलायो पार्किंग चार्ज, बंद करवा ऑटो रिक्षा ड्राइवर यूनियने वाहन व्यवहार प्रधान ने लख्यो पत्र। आरटीओ ए पार्किंग नी मंजूरी आपी होय तो रद्द करवा अने परवानगी न आपी होय तो कंपनी सामे कायदेसरनी कार्यवाही करवानी मांगनी करी। छोटाउदेपुर तालुका पंचायत में फरज बजावतो कर्मचारी लांच लेता एसीबी ना हाथे झड़पायो। जमीन समतल करवा माटे 4,000 नी मांगी हती लांच। आरोपी नरेगा विभाग में करार आधारित टेक्निकल आसिस्टंट में नौकरी करतो हतो। छोटाउदेपुर पावी जेतपुर तालुकाना बारावाड़ गामना कोजवे बिस्मार हालत में 2018 में ग्राम पंचायते 5,00,000 रूपयाना खर्चे कोजवे नु करावियु हतु निर्माण। ग्राम लोकोए हल्की गुणवत्ता नु काम थयु होवानो कर्यो आक्षेप। कोजवे तूटी पड़ता लोकोने तेमज खेडूतोने अवर जवर करवामां मुश्केली। तालुका विकास अधिकारी पासेथी योग्य जवाब न मळतो होवानी पण फरियाद। મહેસાણાના બહુચરાજી મહેસાણા રોડ પર તૂટેલા પુલનું 6 મહિના બાદ પણ સમારકામ બાકી। આસજોલ ગામ પાસે પુલ જર્જરિત બનતા તેનો ઉપયોગ બંધ કરી વાહનોને અપાયું છે ડાયવર્ઝન। પુલ બંધ હોવાથી સ્થાનિકોને એસટી બસની સુવિધા પણ નથી મળી રહી। પૂર્વ ધારાસભ્ય ભરત ઠાકોરે મુખ્યપ્રધાનને પત્ર લખી પુલનું કામ ફરી શરૂ કરવાની કરી માંગ। રાજ્યમાં ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવાની માંગ સાથે સાંસદ શક્તિસિંહ ગોહિલે મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને વિનંતી કરી। ડુંગળીને એમએસપીમાં સમાવવાની અને કિલો દીઠ સબસિડી જાહેર કરવાની પણ અપીલ કરી। કહ્યું, મહેનતથી પકવેલી ડુંગળીના ખેડૂતોને કિલો દીઠ મળે છે માત્ર 2 રૂપિયા। ડુંગળીના તળિયે ગયેલા ભાવને કારણે ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ પોતાની ડુંગળીનો નાશ કરી નાખ્યો। મણ દીઠ માત્ર 50-70 રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં રોષ। ખેતરોમાં ડુંગળીના પાક પર ફેરવ્યું ટ્રેક્ટર। અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામે સિંહો આખલાનો શિકાર કરવા પેંતરો રચતા હોવાનો વિડીયો આવ્યો સામે। એક સાથે 5 સિંહે આખલા ફરતે કર્યો ઘેરાવ। 5 સિંહોને હંફાવી રહેલા આખલાના દ્રશ્યો કેમેરામાં કેદ। નર્મદા જિલ્લાના એકતાનગરમાં 22મા ભારત રંગ મહોત્સવનો પ્રારંભ। 26 ફેબ્રુઆરી સુધી યોજાનાર કાર્યક્રમમાં વિવિધ રાજ્યોના કલાકારો રજૂ કરશે નાટક। વડોદરાના ગ્રુપે વન્સ મોર નાટક કર્યું પ્રસ્તુત। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે ભાગ। ગાંધીનગર શહેરના અને બાંધકામ ક્ષેત્રના વિકાસ માટે ક્રેડાઈએ ગિફ્ટ સિટીમાં પહેલીવાર પ્રોપર્ટી ફેસ્ટિવલનું આયોજન કર્યું। 24 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાનાર પ્રોપર્ટી ફેસ્ટમાં અમદાવાદ, ગાંધીનગર અને ગિફ્ટ સિટી ત્રણેયનો સમાવેશ। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કરશે ફેસ્ટનું ઉદઘાટન। રાજકોટના હડાળાના એક કોળી પરિવારના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ। કંકોત્રીમાં લખ્યું કે મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં, દારૂના વ્યસનનો પરિવાર વિરોધી હોવાથી લખાણ લખાવ્યું। બનાસકાંઠાના પાલનપુરના વિદ્યાર્થી આર્યન મોદી હત્યા કેસમાં પોલીસે 10 આરોપીઓની કરી અટકાયત। જ્યારે પાલનપુર પૂર્વ પોલીસ મથકના પીઆઈને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા। 5 આરોપી મહીસાગરથી, 3 આરોપી પાલનપુર નજીકથી ઝડપાયા, અન્ય 2 આરોપીઓએ કર્યું હતું સરેન્ડર। અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, દરિયાપુર વિસ્તારમાં ચાલતું જુગારધામ ઝડપાયું। રોકડ રકમ, મોબાઈલ વાહન સહિત પોલીસે 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો। 4 આરોપીની ધરપકડ, 6 શખ્સ ફરાર।